गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चलो धोरण 5 માં આપણે ચેપ્ટર 7 જોઈ રહ્યા હતા ને, તો ચેપ્ટર 7 નું નામ છે કે શું તમે પેટર્ન એટલે કે ભાત જોઈ શકો છો। તો આ ચેપ્ટર માં આપણે શું શીખ્યા, કપડામાં આવતી પેટર્ન જોઈ, ત્યારબાદ જે પેટર્ન ના બ્લોક છે તેને આપણે અમુક નિયમ થી એને ફેરવતા જોયા ને। તો પેલા એક તૃતીયાંશ નો નિયમ જોયો, એક તૃતીયાંશ નો નિયમ જોયો અને ત્રણ ચતુર્થાંશ નો નિયમ જોયો। ત્યારબાદ બીજું શું જોયું આપણે, જે સંખ્યા આપેલી છે અમુક સંખ્યા સાથે ગુણાકાર કરી અને સરવાળો કરવાનો એટલે કે નવી સંખ્યા મેળવી। અયુગ્મ એકી સંખ્યાઓની આપણે પેટર્ન જોઈ। ત્યારબાદ હવે આપણે જે પેટર્ન જોવાના છીએ તે સ્વાધ્યાય પછી આપણે આગળ પેટર્ન જોઈશું, તો ખાસ ધ્યાન આપવું બરાબર છે। જો આગળનો પ્રશ્ન શું કહે છે કે નીચેની પેટર્ન મુજબ ખાલી સ્થાનમાં આકાર દોરી તેમાં સંખ્યા લખી અને પૂર્ણ કરો। 24 ચાર માં શું આપેલું છે, 24, ત્યાર પછી પંચકોણ માં આપેલું છે 19 અને છેલ્લે શું કીધું, 34 માં 37, બરાબર કીધું। જો તો આની આ જ સંખ્યા આપણને 24 માં આપેલી છે, ત્યારબાદ વધતા શું કીધું છે, 24 એટલે 4 માં 24 છે અને પંચકોણ માં શું છે, 19 એટલે 24 વત્તા 19। તો આપણે આ પ્રમાણે જ પેટર્ન ને પૂર્ણ કરવાની છે, એટલે કે જે વસ્તુ આપણને આપેલી છે સામેની સાઈડ જે વસ્તુ નહીં આપેલી હોય તે આપણે સામે જોઈને શું કરવાનું છે, પેટર્ન માં લખવાની છે। ચલો રાઉન્ડ માં આપેલું છે 215 વત્તા 120, પછી ખાલી જગ્યા આપેલી છે બરાબર કેટલા કીધા, 600 વત્તા ખાલી જગ્યા વત્તા 120। તો ચલો આ સાઈડ શું નથી આવેલું, 600, તો લખીશું અહીંયા 600। પેટર્ન કઈ આવશે, ચોરસની। ત્યારબાદ જાઓ આગળ, જાઓ 600 વત્તા 120 આવી ગયું, શું નથી આવ્યું, 215, તો લખીશું 215। પણ શેમાં લખવાનું છે પેટર્ન, કઈ પેટર્ન છે, તો રાઉન્ડમાં, શેમાં લખીશું, રાઉન્ડમાં। આગળ જાઓ નંબર 2 માં 56 આપેલા છે વત્તા ખાલી જગ્યા વત્તા 98 બરાબર કીધા, 64 વત્તા ખાલી જગ્યા વત્તા 56, તો આમાં શું ઘટે, 56 તો અહીંયા આપેલા જ છે, 98 અને 64 આપેલા, અહીંયા શું લખશું આપણે, 64। આકાર કયો આવશે, પંચકોણ, પંચકોણ નો આકાર કરીશું અને લખવાના છે 64। તો આ સાઈડ શું આવશે, 98, તો આ રીતના ચોરસ બનાવીશું, 300 ચોરસ, અને લખીશું અહી 98। તમે પડે છે, બહુ સરળ વસ્તુ છે। નંબર 3 માં જો આપણને સ્ટાર આપેલો છે પ્લસ ખાલી જગ્યા ખાલી જગ્યા, અહીં આપે છે 34, પછી આપણે જો પ્લસ કરીને સ્ટારમાં 14 આપેલા છે, સર્કલમાં આપેલા છે 20, તો અહીં હું લખી દઈશ 34, શેમાં આવશે, ચોરસમાં। ત્યારબાદ સર્કલમાં કેટલા આવશે, 20, કેટલા આવશે, 20। આગળ જુઓ નંબર 4, ખાલી જગ્યા વત્તા 42 વત્તા ખાલી જગ્યા આપેલા છે આપણને અહીં 65 વત્તા ખાલી જગ્યા વત્તા 80, તો 65 અહીંયા આપ્યા છે, ચલો હું અહીંયા લખી દઉં કેટલા, 65 ઘટે કેટલા, 80, પછી કયો આકાર છે, તો ષટકોણ, તો ષટકોણમાં શું કરવાનું આપણે, 80। હવે આ કેટલા, 42, તો શું કરીશું, 42 આકાર કયો છે, ફૂલનો છે, કયો છે, ફૂલનો, સમજ પડી ગઈ। નંબર 5 માં જાઓ, 200 વત્તા 300 વત્તા ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા કેટલા કીધા, 400 વત્તા ખાલી જગ્યા, તો 200 300 અહીંયા આવી ગયું બરાબર છે, 400 આવેલા નથી, 400 ક્યાં લખીશું, આ સાઈડ લખવાના ને, તો આવશે 400। અહીં ઘટે કેટલા, 400 આપેલા છે 200 અને 300, તો અહીં લખીશું આપણે 200। જે પેટર્ન આપેલી છે જે અંકમાં એ જ પેટર્ન દોરવાની છે, સામેની સાઈડ બીજા કેટલા આવશે, 300, તો અહીં આ રીતના આપી છે ને આપણને ત્રિકોણ આકાર વાળી બરાબર છે, તો એ પણ દોરીશું। બમાન સા ઉદાહરણ કીધું છે, 46 × 13 બરાબર 48 × 13 બરાબર 13 × 48, જો જેવું હતું એવું જ છે, ફક્ત ફેર શું છે, ઉપર હતી સરવાળાની નિશાની, નીચે કઈ આપેલી છે, ગુણાકારની નિશાની। ચલો 27 આપેલા છે નંબર 1 માં, ગુણાકાર ખાલી જગ્યા બરાબર, જો ત્રિકોણ ઊંધો છે કેટલા કીધા છે, 72 અને ગુણાકારમાં કીધું ખાલી જગ્યા, અહીં શું કરીશું આપણે, ઊંધો ત્રિકોણ દોરીશું, લખવાના કેટલા છે, 72, અહીંયા 72 આપેલા છે, સામે કેટલા લખ્યું, 27, ત્રિકોણ કેવો આવશે, ચિત્તો, લખવાનું શું છે, 27, સમજ પડે છે।
આગળ જાઓ નંબર બે માં છ ગુણ્યા નવ ગુણ્યા ખાલી જગ્યા બરાબર દસ દસ અહીં આપેલ નથી તો અહીં લખશો આપણે દસ ઓકે બરાબર દસ આપા ગુણ્યા છ બાકી શું થયું તો નવ નવ શેમાં લખવાના છે ચોરસમાં શેમાં આવશે ચોરસમાં આગળ જાઓ નંબર ત્રણ ચાર ગુણ્યા પાંચ ગુણ્યા ખાલી જગ્યા અહીંયા આપા છ સામે પણ કેટલા આવવા જોઈએ છ કેટલા આવવા જોઈએ છ બરાબર છ ગુણ્યા ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા તો અહીં આવશે કેટલા પાંચ કેટલા આવે પાંચ પછી આવશે ષટકોણમાં સોરી અહીંયા આવશે ચાર કેટલા આવશે અહીં ચાર બરાબર છે ત્યારબાદ ષટકોણ કેટલા આવશે પાંચ નંબર ચારમાં જો દસ ગુણ્યા ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા ત્રીસ આપેલું છે ગુણ્યા વીસ ગુણ્યા ખાલી જગ્યા તો અહીંયા શું આવશે દસ શું આવે દસ ચલો અહીંયા આવશે ત્રીસ શું આવશે ત્રીસ આગળ જોઈએ દસ આપેલા છે ત્રીસ લખ્યા બાકી શું રહ્યું વીસ તો વીસ શેમાં આવશે સર્કલમાં કેટલા લખવાના છે આપણે વીસ ત્યારબાદ નંબર પાંચની પેટર્ન જોઈએ ચોરસમાં આપેલું છે પચાસ ગુણ્યા ખાલી જગ્યા ગુણ્યા બે બરાબર આપણને આપેલા છે ત્રણ તો આ ખાલી જગ્યામાં શું આવશે ત્રણ શું આવે ત્રણ ગુણ્યા ખાલી જગ્યા કેટલા પચાસ પચાસમાં આવશે ચોરસમાં ત્યારબાદ શું આપેલું છે બે સમજ પડી ગઈ તો આ પેટર્ન બહુ એટલે બહુ સરળ છે ઘણી વાર તમને ખાલી જગ્યામાં પણ પૂછાય છે અમુક પ્રશ્ન આવે છે એમાં પણ પૂછાય છે બરાબર તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે જો કે આ ચેપ્ટર બહુ સરળમાં સરળ છે એક પણ દાખલો આવતો નથી ફક્ત આપણે જે નિયમ આપેલા છે તે નિયમના આધારે જ પેટર્નને ફેરવવાની રહેશે તો ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ જો પ્રશ્ન તેરમાં શું કહે છે આપણને કે ઉદાહરણ મુજબ કેલેન્ડરમાં આપેલા ત્રણ ગુણ્યા ત્રણના ચોરસ એટલે કે લંબાઈ અને લંબાઈ સૂત્ર યાદ છે ને ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ ત્રણ ગુણ્યા ત્રણ બંને શું આવે છે લંબાઈ તો ત્રણ ગુણ્યા ત્રણના ચોરસ ખાનામાં સમાયેલી તમામ સંખ્યાઓનો સરવાળો શોધો તો અહીં આપણે પેટર્ન અનુસાર આપણે આ જે ચોરસ છે તેનું શું કરવાનું છે સરવાળો મેળવવાનો છે તો અહીં આપણને જે આ ચિત્ર આપેલું છે અંકવાળું તે કેલેન્ડરનું છે કોનું છે કેલેન્ડરનું રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને શનિવાર તો આપણે જો નવ નવ સંખ્યાના એક બોક્સ આપેલા છે તો ટોટલી આપણને ચાર બોક્સ આપેલા છે કેટલી સંખ્યાના નવ નવ સંખ્યાના બોક્સ એ છે એમાં પણ નવ સંખ્યા છે બોક્સ બીમાં નવ સંખ્યા છે બોક્સ સીમાં નવ સંખ્યા અને બોક્સ ડીમાં પણ નવ સંખ્યા આપેલી છે તો અહીં આપણને એવું કીધું છે કે ત્રણ બાય ત્રણ એટલે કે આડી પણ ત્રણ લાઈન છે ને ઊભી પણ કેવી લાઈન છે ત્રણ લાઈન છે તો આપણે આ સંખ્યાનો શું કરવાનો સરવાળો મેળવવાનો છે અહીં જો આ બધાને આપણે પ્લસ પ્લસ નહીં કરીએ પણ બહુ સરળ વસ્તુ છે કે તમારે જે આ કોષ્ટક ધારો કે તમને આ કોષ્ટક એ આપેલું છે તેમાં જોવાનું સૌથી નાની સંખ્યા કઈ છે તો એક સૌથી નાની સંખ્યા છે આપણને ખબર છે કે આપણે જે બોક્સ દોરીશું પહેલી સંખ્યા કેવી હશે સૌથી નાની સંખ્યા હશે તો પહેલા સૌથી નાની સંખ્યા લેવાની કઈ લેવાની એક તો હવે તમે એકને લઈ લ્યો છો નવ અંક આપેલા છે એમાં તમે એક સંખ્યાને લઈ લ્યો છો તો હવે તમારે કેટલી સંખ્યા વધે છે આઠ કેટલી વધશે આઠ તમારે એ એકને આઠ વડે શું કરવાનો છે સરવાળો કરવાનો એટલે કે એક વત્તા આઠ બરાબર કેટલા થશે નવ નવ થાય છે તો હવે ટોટલ સંખ્યા કેટલી છે નવ તમારે તે સરવાળાને નવ વડે ગુણાકાર કરવાનો રહે શું કરવાનો છે ગુણાકાર એટલે કે તમારે એક અને આઠનો સરવાળો નવ આવ્યો હતો તો નવ ગુણ્યા નવ કેટલા થાય એક્યાસી એનો મતલબ એવો કે આખા ચોરસનો સરવાળો કેટલો આવે એક્યાસી કેટલો આવશે એક્યાસી જો આપણે ઉદાહરણ આપેલું છે કે ચોરસ એમાં સમાયેલી સંખ્યાઓ માટે એટલે કે આપણે પહેલા ચોરસની વાત કરેલી છે શું કહે છે કે સૌથી નાની સંખ્યા કઈ છે એક છે તેમાં આઠ ઉમેરો કીધું એટલે કે એક વત્તા આઠ બરાબર કેટલા થાય નવ તે નવ વડે ગુણો તો નવ ગુણ્યા નવ બરાબર એક્યાસી અથવા એવું કહે છે કે અથવા મધ્યમાં રહેલી સંખ્યાઓને નવ વડે ગુણતા મધ્યમાં એટલે કઈ છે વચ્ચેની સંખ્યા જો તમે સરવાળો કરતા નથી તમે નાની સંખ્યા અને મોટી સંખ્યા લઈને તમે શું કરો છો
કે સરવાળો કરતા નથી તો તમારે જે વચ્ચેની સંખ્યા આવે છે એને તમારે 9 વડે ગુણવાની રહે એટલે આપણને શું મળશે આખા બોક્સનો સરવાળો સમજ પડી નંબર 1 માં જો શું કહે છે કે ચોરસ બી માં સમાયેલી સંખ્યાઓ માટે તો ચોરસ બી માં સૌથી નાની સંખ્યા કઈ છે 4 કઈ છે 4 તો લખીશું કે સૌથી નાની સંખ્યા બરાબર કેટલી આવશે 4 હવે 4 ને કેટલા વડે સરવાળો કરવાનો છે 8 વડે કેમ 8 વડે કેમ કે 9 અંક હતા એમાંથી એક લઈ લીધો વિધા કેટલા 8 તો લખીશું કે તેમાં 8 ઉમેરતા તેમાં અથવા 8 ઉમેરો બરાબર 4 વત્તા 8 બરાબર શું થાય 12 તમે હવે 12 ને કેટલા વડે ગુણવાના 9 વડે અથવા તમે ડાયરેક્ટ પણ કરી શકો છો તમારે 4 અને 8 નો સરવાળો ના કરવો હોય તો મેં કીધું કે વચ્ચે આપણે કીધું કે મધ્યમાં રહેલી સંખ્યા જે છે એ 9 વડે ગુણવાનું એટલે મધ્યમાં જો 12 સંખ્યા આવી ગઈ 12 મો અંક આવેલો છે તમે આને 12 ને કેટલા વડે ગુણવાના 9 વડે એટલે આપણને જવાબ મળી જશે બરાબર છે તો લખીશું કે તેને 9 વડે ગુણતા 9 વડે ગુણતા બરાબર 12 ગુણ્યા 9 તો 12 નવા 108 કેટલા થાય 108 તો લખીશું કે આ ચોરસ બીમાં સમાયેલી આમ ચોરસ બીમાં સમાયેલી તમામ સંખ્યાઓનો સરવાળો તમામ સંખ્યાઓનો સરવાળો 108 થાય કેટલો થાય 108 ત્યારબાદ નંબર બે માં જુઓ ચોરસ સીમા સમાયેલી સંખ્યા ચલો સીમા જુઓ હું તમને સમજાવું છું તો સીમાં સૌથી નાની સંખ્યા કઈ છે 15 તો 15 માં 8 ઉમેરો કેટલા આવે 23 જો વચ્ચે સંખ્યા આપણે 23 તો હવે 23 ને આપણે 9 વડે ગુણવાની છે બરાબર તો સરવાળો કેટલો આવશે 207 ત્યારબાદ ચોરસ ડી ની વાત કરેલી છે તો ચોરસ ડી માં સૌથી નાની સંખ્યા કઈ આપેલી છે આપણને 12 તો 12 માં 8 ઉમેરો કેટલા થાય 20 જો વચ્ચેની મધ્યમાં સંખ્યા 20 આપેલી છે તો 20 ને 9 વડે ગુણવાનું એટલે સરવાળો કેટલો આવશે 20 નવા 180 છે ને બહુ સરળ તો બહુ સરળમાં સરળ પ્રશ્ન છે ચલો ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ જો ત્યાર પછીનો પ્રશ્ન કે સૂચના મુજબ સોપાનો અનુસરી વિસ્મયકારક સંખ્યા મળો કેવી કે છે વિસ્મયકારક સંખ્યા તમારી ઉંમર કેટલી ચલો તમે 5મા ધોરણમાં ભણો છો બરાબર છે તમે 5 વર્ષમાં તમે પહેલા ધોરણમાં આવો છો એટલે તમારી અમુકની ઉંમર 10 વર્ષ હશે અમુકને 11મું વર્ષ ચાલુ હશે બરાબર છે કોઈ 10મું વર્ષ ચાલુ હશે એટલે કેટલા વર્ષ છે 10 વર્ષ હવે તેના બમણા કરો બમણા એટલે કેવા 2 ગણા એટલે 2 વડે ગુણવાના તો 10 ગુણ્યા 2 કેટલા થાય 20 તેને 5 વડે ગુણવાનું કોને તો 20 ને તો 20 ગુણ્યા 5 બરાબર 100 હવે એવું કહે છે કે તેને 10 વડે ભાગો તો 100 ભાગ્યા 10 એટલે કેટલા થાય 10 કેમ કે 00 ઉડી જાય કેટલા વધશે 10 તો અહીં શું કહે છે કે અંતે જવાબમાં ઉંમરના વર્ષ પાછા આવે છે ચાલો આગળ એવું કહે છે કે તમારા મિત્રની ઉંમર કેટલી હવે આપણે 5મા ધોરણમાં ભણતા હોય તો આપણો મિત્ર 5મા ધોરણમાં ભણતો હોય ને આપણે સરખા સરખા આપણા ફ્રેન્ડ હોય તો આપણે કેટલી ઉંમર લખીશું 10 વર્ષ તો મિત્રની ઉંમર છે 10 વર્ષ તેને બમણા કરો બમણા એટલે શું કરે 2 વડે ગુણવાના તો 10 ગુણ્યા 2 તો 10 દુ 20 તેને 5 વડે ગુણો તો 20 ગુણ્યા 5 એટલે 20 પંચા 100 તેને 10 વડે ભાગો તો શું આવશે 100 ભાગ્યા 10 બરાબર 00 કેન્સલ થાય કેટલા વધે 10 એટલે કેટલા આવશે 10 તો અંતે જવાબમાં શું મળ્યું કીધું છે તો લખીશું કે અંતે જવાબમાં ઉંમરના વર્ષ પાછા આવે છે શું આવે છે ઉંમરના વર્ષ પાછા આવે છે આગળ શું કે જુઓ કે તમારા મમ્મીની ઉંમર કેટલી ચાલો મમ્મીને ધારો કે લખું છું 32 વર્ષ બરાબર કેટલી 32 વર્ષ તો તેમાં 10 ઉમેરો શું કે 10 ઉમેરવા કહે છે તો 32 વત્તા 10 જો ઉપર આપણને બમણા કીધું તો અહીંયા શું કે છે ઉમેરવા ઉમેરો એટલે કે સરવાળો તો 32 વત્તા 10 એટલે થાય 42 હવે શું કહે છે બમણા કરો તો 42 ગુણ્યા 2 તો 42 કેટલા 84 જો ખબર ના પડે તો 4 2 8 ને 2 2 4 કેટલા થશે સોરી 84 બરાબર છે
तो 42 2 84 हवे एवुं तेमांथी 20 बाद करो तो 84 - 20 એટલે કેટલા થશે 64 તેને 2 વડે ભાગો તો 64/2 બરાબર જુઓ અહીંયા 64/2 તો 2 3 6 0 4 નીચે આવ્યા 2 2 4 4 - 4 0 કેટલા આવે છે 32 કેટલા આવ્યા 32 તો 64/2 બરાબર 32 તો અંતે જવાબમાં શું મળ્યું એવું કહે છે જવાબમાં અંતે શું મળે છે તેની તે સંખ્યા પાછી મળી આપણે જો ઉંમર મળી ગઈ ને તો લખીશું કે અંતે જવાબમાં ઉંમરના વર્ષ પાછા આવે છે શું થાય છે ઉંમરના વર્ષ પાછા આવે છે જો આગળનો પ્રશ્ન કે નીચેની પેટર્નમાં ખાલી સર્કલ છે તે શું કરવાના છે પૂર્ણ કરવાના છે ચલો આપણને અહીં એક આપેલો છે શું આપેલું છે એક આપેલો શું આપેલું છે એક આપેલો છે તો એક અને એક એટલે કે 1 + 1 શું થાય 1 જ થાય એટલે 2 વાર 1 આપેલા છે આગળ જો 1 નો 1 1 + 1 = 2 અને ફરી પાછો 1 નો 1 આગળ જાવ ફરી પાછો 1 નો 1 આપેલો છે 1 + 2 = 3 2 + 1 = 3 અને 1 નો 1 આગળ જોઈએ 1 ના 1 આપેલા છે 1 + 3 = 4 થાય 3 + 3 = 6 3 ને 1 = 4 અને 1 નો 1 ખબર પડે છે વચ્ચેની બે સંખ્યાનો શું કરવાનો છે સરવાળો આગળ જો 1 નો 1 તો 1 + 4 = 5 4 + 6 = 10 6 + 4 = 10 4 + 1 = 5 અને 1 ના 1 તો આગળ જોઈએ તો 1 નો 1 1 + 5 = 6 5 + 10 = 15 10 + 10 = 20 10 + 5 = 15 અને 5 + 1 = 6 અને 1 નો 1 આગળ જોઈએ ફરી પાછું 1 નો 1 તો 1 + 6 = 7 6 + 15 કેટલા થશે 21 15 + 20 = 35 20 + 15 = 35 15 + 6 = 21 6 + 1 = 7 અને 1 ના 1 જો આગળ પાછળ સરવાળો સેમ આવશે બરાબર છે અહીં આગળ જો હવે 1 ના 1 1 + 7 = 8 7 + 21 એટલે 28 21 + 35 = 56 35 ને 35 = 70 35 ને 21 ફરી 56 અને 21 ને 7 = 28 7 ને 1 = 8 અને 1 ના 1 સમજ પડે છે તો અહીં આપણો આ ચેપ્ટર પૂરું થાય છે ચલો આગળ હોમવર્ક જોઈએ તો હોમવર્ક છે નીચે આપેલા પ્રશ્નો ગણિતની નોટમાં ચિત્ર સહિત લખવા એટલે કે અત્યારે મેં તમને લેક્ચરમાં જે પણ પ્રશ્નો કરાવેલા છે એના હું તમને ફોટા મોકલી બરાબર છે તો જે પ્રશ્નમાં જે ચિત્ર આવતા હોય તે તમારે તમારી નોટમાં દોરીને લખવાના રહેશે ચિત્ર દોરવા ફરજિયાત છે જો પરીક્ષામાં પૂછાય કે તમે પેટર્ન પૂર્ણ કરો અને તમે ચિત્ર તમે ફક્ત અંક જ લખેલો હશે અને ચિત્ર દોરેલું નહીં હોય તો અહીંયા તમારે માર્ક્સ કપાય છે તો ખાસ ધ્યાન આપવું કે જે ચિત્ર આપેલું તમારે એ ચિત્ર પણ દોરવાનું રહેશે